ઓમ નમો નારાયણ. અમારી આ અતિત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હેમાલી આપણને સ્તંભેશ્વર મહાદેવના વિશે વાત કરવાની છે. ભાવનગર, હા ભાવનગર, મને આટલી જ ખબર છે, સ્તંભેશ્વર મહાદેવ અને ભાવનગર. આપણે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આપણે ભાવનગરમાં આવેલું છે, જે દરિયાના કિનારે આવેલું છે. આપણે અરબ સાગરની આવે છે આ મંદિરની જ્યાં જગ્યા છે ત્યાં અરબ સાગર આવેલો છે પાછળ આપણે. એટલે એ મંદિરની વિશેષતા આપણે એ છે કે આપણે એ મંદિર છે ને દિવસમાં બે વાર પાણીમાં હોઈ જાય છે. એમ દરિયામાં આપણે જ્વાર કહેવાય, એક જ્વાર કહેવાય ને, એના હિસાબે હાઈ ટાઈડ લો ટાઈડ આવે, હા એવી રીતના પાણી ઊંચું હોય જાય નીચું હોય જાય એવી રીતના પાણીમાં એવી રીતના અરબ સાગરમાં થાય એમ. એટલે પાણી જ્યારે ઊંચું આવે ને ત્યારે એકદમ મંદિરની અંદર લઈ લઈએ પાણી, અને જ્યારે નીચું હોય જાય પાણી એટલે મંદિરથી પણ નીચે ઉતરી જાય આપણે પાણી એમ. એટલે આપણે સ્તંભેશ્વર મહાદેવ આપણે અહીંયા વડોદરાથી જે દરિયા કિનારે હાઈલા જાય ને તો ત્યાં દરિયા કિનારેથી કંઈક થોડુંક જ દૂર થાય છે આપણે ભાવનગરમાં. અને ભાવનગરમાં આપણે એવા બે મંદિર આવેલા છે, એક તો ભવાની માનું એ પણ દરિયા કિનારે છે આપણે, અને આપણે સ્તંભેશ્વર મહાદેવ જે અરબ સાગરના કિનારે છે આપણે. એટલે અરબ સાગરમાં આપણે મહી નદી મળે છે, એટલે બેયનો સંગમ થાય છે મહી નદીનો અને અરબ સાગરનો. એ મહી નદી આવે ને આપણે ત્યાં મળે છે. પછી આપણા ભારતમાં ઘણા બધા અલગ અલગ દેવ સ્થાનો છે એમ, કે કોઈ અલગ પોતાની માન્યતા એનાથી ઓળખાતા હોય, અલગ એની કઈ મેજોરિટી મંદિરોને અલગ અલગ એની બેકગ્રાઉન્ડ સ્ટોરી હોય, સ્ટોરી ની હિસાબે. જેમ કે આપણે કાશી વિશ્વનાથની થઈ ગઈ, કાં તો પછી સોમનાથની થઈ ગઈ, કાં તો પછી આપણે અહીંયા જ જોઈ લઈએ. અગર આપણે અહીંયા જ છે, આપણે તનપાણ વાળું જે વર્ડ છે એનું જોઈ લ્યો સુરતમાં જ અમારે, તો એ રીતે અલગ અલગ સ્ટોરી હોય દરેક જગ્યાની. અને આપણા ભારતમાં ઘણા બધા રહસ્યમય મંદિર આપણે આવેલા છે એમ, પુરાણોમાં એમાં પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે મંદિરોનું એમ, કે આ જગ્યાએ ભગવાનો આવેલા છે, આ જગ્યાએ આ ભગવાને આ કાર્ય કર્યું હતું ને એવું બધું, પાંડવોએ બનાવ્યું હતું. હા, લગભગ જે મંદિરો આપણે ઘણા બધા અત્યારે મંદિર છે એ લગભગ પાંડવોએ અને રામે ને એવી રીતના લગભગ બધા બનાવ્યો એમ, કારણ કે રામને વનવાસ હતું આપણે 12-14 વર્ષ ને આપણે આને પણ વનવાસ હતું પાંડવોને. એટલે અલગ અલગ તીર્થો એ ગયા હોય એટલે અલગ અલગ પછી એને ભગવાનનું જે પ્રાર્થના ની બધું એ કરવાનું, એટલે અલગ અલગ જગ્યાએ શિવલિંગો બનાવ્યું એમ. કદાચ આ સ્તંભેશ્વર મહાદેવે પણ પાંડવો આવ્યા હોય એ પણ હોઈ શકે. અને સ્તંભેશ્વર મહાદેવનું આપણે જે આપણે શિવપુરાણ છે એમાં લિંગ સ્ત્રોત છે આપણે, એમાં પણ આવેલું છે, એનું ઉલ્લેખ થયો છે. અને આપણે સ્કંદ પુરાણમાં છે એનો પણ સ્તંભેશ્વર મહાદેવમાં એમાં પણ ઉલ્લેખ થયો છે. સ્કંદ એટલે કુમાર, કાર્તિકે, હા કાર્તિક, અને કાર્તિકેના હિસાબે જ આ મંદિરની સ્થાપના થઈ છે. આપણે કહાની પ્રમાણે છે આપણે હવે કે સ્તંભેશ્વર મહાદેવનું આપણને બધાને ખબર જ છે કે કેવી રીતના પ્રાગટ્યું થયું એના વિશે આપણે કહેશું. હવે આપણને તારકાસુરની ખબર છે, જેને બહુ મોટો શિવ ભક્ત હતા એ, અને ઘણા ટાઈમ લગી એને તપસ્યા કરી, પછી આકરી તપસ્યા કરી હતી એને ઘણી બધી શંકર ભગવાનની, અને બહુ મોટા શિવ ભક્ત હતા જેમ આપણે રાવણ હતા એવી રીતને એમ. એટલે પછી એને શિવ ભક્તિ બહુ મોટી કરી હતી, બહુ મોટી તપસ્યા કરી હતી, ઘણા ટાઈમ લગી એને તપસ્યા કરી હતી. એટલે પછી શંકર ભગવાન એની ઉપર પ્રસન્ન થયા એમ. એટલે શંકર ભગવાને પછી કીધું કે તમે વરદાન માગો એમ, હું તમારા ઉપર પ્રસન્ન છું એમ, કારણ કે તમે આટલી આકરી તપસ્યા કરીને આટલા ટાઈમ લગી તપસ્યા કરી એમ. એટલે તારકાસુર એમ કહે છે કે મારે વરદાનમાં અમર થવું છે એમ, કે મને કોઈ મારી ન શકે એમ, મારે અમર થઈ જવું છે. એટલે શંકર ભગવાન એમ કહે, અમર તો આ દુનિયામાં કોઈ નથી એમ, એ તમને વરદાન હું ના આપી શકું એમ, તમે કંઈક બીજું વરદાન માગો એમ. જે હાલમાં અમર છે એ પોતાના કાર્યના હિસાબે અમર છે એમ, વરદાનને હિસાબે કે એવી રીતના નહીં એમ એમ કહી શકાય આપણે એમ. હનુમાનજી છે આપણે, પછી પછી આપણે જોઈ લઈ તો જે કઈ મતલબ હનુમાનજી છે તો ઈ એની ભક્તિ ના હિસાબે અમર છે, પરશુરામજી છે તો એને તો હજી કાર્ય બાકી છે, બાકી એના હિસાબે એના કર્મના હિસાબે જ છે, કોઈ વરદાનના હિસાબે નથી એમ, કે ભગવાન એને વરદાન આપ્યું એની અમર થઈ ગઈ, કારણ કે ભગવાન અમરનું વરદાન કોઈ ભી ના આપે એમ. આપણા કર્મોને હિસાબે આપણે અમર થતા હોય એમ. એટલે રામ જેવા રામને પણ ચિરંજીવી, હા ચિરંજીવી, રામ જેવા રામને પણ ઘણી વાર આટલા બધા આપણે સ્વરૂપ લીધા પછી પણ એને જી દેહ ત્યાગ કરવો જ પડે, આ નદીમાં દેહ ત્યાગ કરવો જ પડે પછી જળ સમાધિ લીધી. હા, એટલે પછી તારકાસુર ને પણ મહાદેવ એમ કીધું આ દુનિયામાં અમર કોઈ નથી આ પૃથ્વી ઉપર એમ. એટલે દેવો સિવાય જે ત્રિદેવો છે ને બીજા દેવો છે એના સિવાય એ પણ એના કાર્યના હિસાબે મેં જેમ તમને કીધું એમ. એટલે પછી ભગવાને કીધું કે તમે બીજું કઈ માગી લ્યો એમ.
એટલે પછી તારકાસુરે ઘણો બધો વિચાર કર્યો અને આ તે દિવસની વાત છે જ્યારે સતીમાં ઓમાઈ ગયા હતા આપણે હવનમાં. એટલે તારકાસુરને પછી એમ થયું કે સતીજી તો ઓમાઈ ગયા છે અને શંકર ભગવાનનો બીજા લગ્ન કરશે ને એમ, અને એને કંઈ ખબર નહોતી કે સતી બીજું સ્વરૂપ લેવાના છે પાર્વતીનું એમ. એટલે એને એમ લાગ્યું કે શંકર ભગવાન તો હવે વૈરાગી થઈ ગયા એમ, વૈરાગી જીવન જીવશે એમ. તારકાસુરને ઘણો બધો એને વિચાર કર્યો એટલે પછી મહાદેવને મહાદેવે કીધું કે હવે તમે માગી લ્યો વરદાન એમ. ઘણો ટાઈમ થઈ ગયો મતલબ પછી તારકાસુરે બધું વિચારીને બધું કરીને પછી એને એમ કીધું કે તમારો જે પુત્ર હોય ને, પહેલો પુત્ર હોય ને, એ 6 દિવસનો જોઈને માત્ર ત્યારે જ મારું મૃત્યુ થાય એમ. એના કાર્તિક એના હાથે જ, એટલે જે તમારા પહેલા પુત્ર હોય એના હિસાબે જ મારું મૃત્યુ થાય એમ. એટલે તારકાસુરને ભગવાને કહી દીધું તથાસ્તુ એમ. તારકાસુર તો એકદમ રાજી થઈ ગયા. એને એમ લાગ્યું કે આ સ્ટોરીમાં જરીક ઓગણીવી લાગે છે. હા, કેવી રીતના? કેમ કે મહાદેવ તો સતી માતાને જે અહીં થઈ ગયું ને, એના પછી મહાદેવ તો વિયા ગયા હતા આપણે સમાધિમાં. હા, સમાધિમાં લીન થઈ ગયા હતા, ત્યાંથી પાછા નો આવે. આ વરદાન કોને? બ્રહ્મદેવનો તો આપ્યું. ના ના, બ્રહ્મદેવનો તો શંકર ભગવાન સ્વયં આપ્યું. શંકર ભગવાન ના બહુ મોટા ઓલા હતા, એ બહુ મોટા. શિવમાં પુરાણ વાંચવી જો, એવો મોટો ભક્ત નતો તારકાસુર. તારકાસુર બહુ મોટો ઓલો અસુર હતો. અસુર તો હતો, પછી એને ચાલુ કર્યું તો વરદાન એને લઈ લીધું ને, પછી અસુરતાનો એને ચાલુ કર્યું તેને. કઈ વાંધો નહીં, એ તો આપણે વાંચીને કન્ફર્મ કરી શકીશું. શિવ પુરાણમાં એમાં જોયું હતું, ઘણી લગી મેં વાંચ્યું. હા, વાંચ્યું છે, એમાં આવ્યું હતું. મેં ઘણા ટાઈમ થી વાંચી નથી શિવમાં. હા, ના ના, મેં હમણાં જ વાંચ્યું. દેવી ભાગવત ને ભાગવત ને એમાં શું અત્યારે મહાભારતમાં. એટલે પછી તારકાસુર ને એમ લાગ્યું કે હવે એ અમર થઈ ગયા એમ, કે શંકર ભગવાન તો હવે લગ્ન કરશે ને એમ. અને એના 6 દિવસનું પુત્ર હોય એ તો હજી એને કઈ ખબર જ ન હોય એમ, ઈયાનું કેમ મૃત્યુ કરી શકે એમ. આ સ્ટોરી કદાચ છે ને આપણે કાલિદાસે લખેલી છે ને કુમાર સંભવ, એમાંય આવી જાય. સાચી વાત છે, એના વિશે આપણે ક્યારેક વાત કરશું. એકદમ ઇન્ટરેસ્ટિંગ લખેલું છે એમાં કાલિદાસ. એટલે પછી તારકાસુરે આખા પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો એમ. એટલે પછી અસુરો તીજ કરવાના હે, પોતાનું જે કાર્ય કરવાનું એમ, બધા દેવોને હેરાન કરવા માંડ્યા. સ્વર્ગ જીતી લીધું ને પૃથ્વી જીતી લીધી, ઋષિ મુનિઓને એના આશ્રમમાંથી કાઢી મૂકીને હવન ને એવું કરતા હોય તો એમાં જેવી તેવી વસ્તુ નાખી દે એટલે હવન અભડાઈ જાય ને એવું બધું, એને બધું કાર્ય ચાલુ કરી દીધું એમ. એટલે પછી બધા ગયા, દેવોને બધા મળીને ગયા મહાદેવ પાસે એમ, કારણ કે મહાદેવે જ વરદાન આપ્યું હતું. એટલે પછી એને જ સોલ્યુશન કાઢવું પડે એમ. એટલે પછી બધા પેલા મહાદેવ પાસે ગયા, વિષ્ણુ ભગવાન ને આપણે બ્રહ્માજી ને બધા દેવો ને ઇન્દ્ર બધા એમ, કે હવે તમે આનું કંઈક કરો એમ, તમારે આમ કાર્ય કંઈક કરવું જોશે એમ, નકર આવી રીતના હાલશે તો એ બધું જીતી લે સ્વર્ગ ને બધું એમ, દેવોને હેરાન કરી મૂકે ને એવું બધું એમ. એટલે પછી મહાદેવને વિષ્ણુ ભગવાન મનાવે છે એમ પાર્વતીમાં ને લગ્ન કરવા માટે, પાર્વતીમાં સાથે. પછી આપણને ખબર જ છે પાર્વતીમાં એ કેટલા બધા તપ ને એવું બધું કર્યું ત્યારે શંકર ભગવાન મળ્યા તેમ. પછી આપણે આનો કાર્તિકેયનો જન્મ થાય છે આપણે, એ પણ ઓની રીતના થાય છે ને આપણે કાર્તિકેયનો જન્મ. જૈન માં હોય ત્યારથી જેની પાસે એટલી બધી શક્તિ ને એવું બધું હોય છે. એટલે પછી બધા દેવો લઈ જાય છે આને કાર્તિકેયને, જ્યારે 6 દિવસના હોય છે ત્યારે તારકાસુર સામે યુદ્ધ કરવા માટે. બધા દેવો યુદ્ધ કરતા હોય ને એની સામે, અસુરોનું દેવોનું યુદ્ધ તો આપણને બધાને ખબર છે હાલતું જ રહેતું હોય એમ. બહુ ટાઈમ લગી એ લોકોનું હાલતું રહેતું એમ. એટલે પછી જ્યાં યુદ્ધ થતું હતું ને દેવો ને અસુરોનું, ત્યાં તારકાસુર હતો, ન્યા પછી લઈ જાય અને એને પછી આ કાર્તિકેય સાથે યુદ્ધ કરાવ્યું ને પછી એનો વધ થયો એમ. ત્યારે એમ કહેવામાં આવે છે કાર્તિકેયને બધા દેવોએ એવું ઓલું આપ્યું હતું એમ, હજી એની શક્તિ ને એવું બધું હોય ને ત્યારે આપ્યું હતું એને એમ, નકર 6 દિવસનું બાળક તો શું કરી શકે પછી એમ. હા, એટલે પછી સ્ટોરીમાં મતલબ ઈ કદાચ આ મંદિરની સ્ટોરી વાંચી હશે ને. હા, એના ઉપર જ છે. એટલે આ શિવપુરાણમાં છે એમ. બીજી અલગ અલગ કહાનીઓ બધી આવે છે એમાં, અલગ અલગ પછી હોય છે. હા, એમ વર્ઝન હોય પણ આમાં જરીક બિચારા કાર્તિકેય મતલબ શિવાંશ, હા, એમાં બહુ વધારે ડાઉનપ્લે કરી નાખ્યું. કેમ કે આ વસ્તુ આખી છે ને એ બહુ વધારે જોવા જેવી. ચાલો ને આપણે એના વિશે વાત કરીએ. આખી તારકાસુરની તો આખી સ્ટોરી આપણે વાત કરીએ.
પણ ટૂંકમાં કાર્તિકેયનું જન્મ થાય છે. પછી એટલે પછી એવી રીતના આનો કાર્તિકેયનું વધ કરી નાખે છે. એટલે પછી હા તારકાસુરનું. એટલે પછી ખબર પડે છે કાર્તિકેયને કે આ તો બહુ મોટા શિવ ભક્ત હતા એમ, અને શિવજીએ જ એને વરદાન આપ્યું તેમ. એટલે કાર્તિકેયને મનમાં ઓલું થાય છે કે મારા પિતાના જે ભક્ત હતા અને મારા પિતાએ જે વરદાન આપ્યું એને અંદરથી અફસોસ થાય છે એમ કે એના હાથ મારા હાથે એનું મૃત્યુ થઈ ગયું બહુ મોટા ભક્તનું ને એવી રીતના એમ. એટલે પછી પશ્ચાતાપ કરવા માટે પછી વિષ્ણુ ભગવાનને પૂછે છે કે હવે મારે શું કરવું એમ. એટલે વિષ્ણુ ભગવાન એમ કહે છે કે જ્યાં દરિયાનો કિનારો હોય, જ્યાં નદી મળતી હોય અને જે એવું તટ એવું હોય ને, ત્યાં તમે શંકર ભગવાનની મૂર્તિ બનાવો અને ત્યાં તપસ્યા કરો, અને પછી જ્યાં ત્યાં શિવજી આવશે ને તમને આશીર્વાદ આપશે ને, એટલે તમે આ જે તમારું અંદરનું ઓલું લાગે છે ને તમને પશ્ચાતાપ, હા પશ્ચાતાપ તમને થઈ જશે એમ. એટલે પછી કાર્તિકેય આ જગ્યાએ જઈને અરબ સાગરના કિનારે જઈ અને ત્યાં શિવલિંગ બનાવી અને પછી એની પૂજા અને તપ ને એવું કરે છે. એટલે શંકર ભગવાનને સ્વયં એને આશીર્વાદ આપવા આવે છે અહીંયા. એટલે પછી ત્યાં શંકર ભગવાન એમ કહે છે કે હું અહીંયા હવે લિંગ સ્વરૂપે રહી જાય છે, જેમ આપણે મલ્લિકાર્જુનમાં હતું એમ કે કાર્તિકેય ત્યાં વયા ગયા હતા. આના પછી થાય છે, હા અહીંયાના પછી થાય છે. એટલે પછી એવી રીતના શિવલિંગનું અહીંયા સ્થાપના થાય છે. એટલે અરબ સાગરમાં મેં તમને જેમ કીધું એમ આ જે આપણે શિવલિંગ છે ને એ કંઈક 4 ફૂટની એવી રીતના છે અને 2 કે 3 ફૂટની એમ રીતના પહોળાઈ છે. એટલે ઘણી શિવલિંગ ઘણી મોટી છે અને એકદમ પથ્થરની શિવલિંગ છે એમ કહેવામાં આવે છે. હા બહુ મોટી શિવલિંગ છે અને એકદમ પથ્થર જેવી હોય ને એવી શિવલિંગ છે આપણે. અને અત્યારે પહેલાં તો એટલું બધું મંદિરનું કાંઈ હતું નહીં, હવે તો બહુ સરસ મંદિરનું નિર્માણ થઈ ગયું છે એમ. હવે તો ત્યાં આપણે શ્રાવણ મહિનામાં બહુ લોકો હોય એમ, બધી અલગ અલગ જગ્યાએથી લોકો આવે એમ. કારણ કે ખાસ કરીને લોકો આ માટે આવે કે મંદિર ક્યારે પાણીમાં વહી જાય છે એમ અને કેવી રીતના જાય છે એમ, એ લોકો જોવા વધારે આવે એમ. અને જો તમે લોકો ત્યાં જાઓ ને મંદિરના દર્શન કરવા તો પણ ત્યાં અલગ અલગ ઓલું બધું પત્રિકા ને એવું બધું આપે કે આ સમયે મંદિર છોડી જ દેવાનું એમ. ત્યાં એમ તો પોલીસનો બંદોબસ્ત ને એવું બધું હોય જ એમ, કારણ કે પાણી આપણે આમ સામેથી ન આવે, અહીંથી પાણી આવે, અહીંથી પાણી આવે અને સામેથી. એટલે તમે જો ઓલી સાઈડ વયા ગયા હોય અને આ બે સાઈડથી પાણી આવે તો પછી તમે જલ્દી નીકળી ન શકો હા એમ. એટલે ત્યાં પોલીસનો બંદોબસ્ત લગભગ હોય જ એમ, કોઈ દી પોલીસ ના હોય એવું એ જગ્યાએ ના હોય, કારણ કે નકર આવા બનાવ બની જાય એમ. લોકો પાણી જોવા માટે અથવા મંદિરમાં શું થાય છે જોવા માટે લોકો ઉત્સાહી થઈ જાય, પછી ભૂલી જાય એમ કે પાણીનો કોઈ દિવસ ભરોસો ન કરે, ખાસ કરીને સમુદ્રનો ભરોસો ન કરે. કારણ કે સમુદ્રનું પાણી પેલા આમ આપણને ખેંચે ને પછી ધક્કો મારે ને એવું બધું થાય. અમે પોરબંદર ગયા હતા ત્યારે નાનકડી કેવી વાત કરું, હેમાલીન કઈક આપણે હું કઈક ચપ્પલ જ પહેર્યા હતા, જમીન હાલવા નીકળ્યા હતા, વિચાર કરી લ્યો કેવા, તો પછી હેમાલીન ચપ્પલ ખરાબ થયા ને તો પછી કે હું દરિયામાં જરીક પગ સાફ કરી લઉં. મેં કીધું હું હે ને પાણીની બોટલ લઈ દઉં તને લીટર એક ની, ભાઈ પાણીમાં રાતમાં પગ નથી નાખવા. હા એટલે ને આ એમ આપણે સાંજે કંઈક સવારે 5 વાગે કંઈક પાણી ઉતર ના આવતું હોય, સવારે 5 વાગે મંદિર એકવાર પાણીમાં જતું હોય અને સાંજે જ્યારે આરતી થઈ જાય ને પછી વહેલી આરતી થઈ જાય, જ્યારે ચોમાસાનો ટાઈમ હોય ને ત્યારે મંદિર કંઈક 6 ને 6:30 થાય ને તો મંદિર આખું પાણીમાં વહી જાય. ઉનાળાનો ટાઈમ હોય ને ત્યારે પાણીને આવતા ઘણી વાર લાગે, કારણ કે આજુબાજુનું સુકાઈ ગયું હોય ને એવું બધું હોય ને તડકો ને એવું બધું. એટલે મંદિર લગભગ 8:30 એ ત્યારે મંદિર પાણીમાં વહી જાય, બાકી જે ચોમાસું હોય શિયાળો હોય એમાં વધારે મંદિરનું ઓલું વધારે તરત અંદર વહી જાય મંદિર એમ. પછી 1 કલાક 2 કલાક થાય એટલે પાણી પછી ઉતરી જાય એમ. જે ભગવાનને શણગાર કર્યો હોય, જે ભગવાનને વસ્તુ ચડાવી હોય, જે મંદિરને આખો શણગાર કર્યો હોય બધું પછી પાણીમાં વહી જાય. એટલે શિવલિંગને સ્વયં આ જે મહાનું પાણી છે ને આપણે સમુદ્રનું પાણી સ્વયં એને અભિષેક કરે છે એમ કહેવામાં આવે છે. આ તો એક ઓલી છે, હા એમ એક પ્રથા એક માન્યતા પણ છે આપણને એમ કે મહાદેવ સ્વયં અહીંયા આવ્યા હતા ને આવી રીતને. અને એક સાયન્ટિસ્ટ જે આપણે કહીએ કે જે એમાં દરિયામાં જે થતું હોય એના હિસાબે પણ પાણી આવે છે. મતલબ બે લોકોની માન્યતા ને બે ભેગું થાય છે એમ, આસ્થા લોકોની માન્યતા ને બધું સાયન્ટિસ્ટ ને બધું ભેગું થાય છે એમ. ઈ એક એવી જગ્યામાં ઈ એક જગ્યાએ એમ. એટલે એ જ વસ્તુ છે, નેચરનું તો આપણું જે કંઈ છે એ રૂલ બુક, એમાં કોઈ આડું ન પડી શકે. હું કે ભાઈ જે ટાઈડ હોય, ટાઈડ કમ્સ ટાઈડ ગોઝ એવી રીતના, એમાં તો કાંઈ ન કરી શકો, પાણીનું લેવલ છે એ વધઘટ થતું જ રહેશે. જેમ મતલબ આપણે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ હલતા હોય યુઝવલી મૂન એન્ડ સન, એના હિસાબે આપણે હાઈ ટાઈડ લો ટાઈડ તો થતી જ હોય, સાચી વાત. તો એ રીતે તો ચાલુ ચાલુ રહેવાનું છે. પછી એમાં મંદિર બનાવો તો એ ડૂબી જાહે, માણસ ઉભો રહ્યો તો એ ડૂબી, મતલબ ફેંકાઈ જાહે.
પાણી વહી જાય, પાછું આઘું વહી જાય એમ, અને બે પાણી આવે એટલે તોય બે કલાકે તો પાણી પાછું ઉતરી જ જાય એમ. સવારે પણ બે કલાકે પાણી ઉતરી જાય, સાંજે પણ બે કલાકે પાણી ઉતરી જાય, આખી રાત પાણીમાં મંદિર ન રહી એમ. રાતે પાણી આવે પછી બે કલાકમાં પછી પાણી ઉતરી જાય એમ. આપણને મંદિરથી જોઈને તો દરિયો તો ઘણો બધો દૂર લાગે, આપણને એમ થાય આ પાણી અહીંયા ક્યારે પહોંચી જતું હોય છે એમ. પણ એના એટલા મોજા એટલા હોય, પાછું અરબ સાગર તો મોટું છે એમ, નાનું તો કંઈ છે નહીં, એને એટલા મોજાના ઉછાળા હોય, એટલું પાણી હોય. અરબ સાગર આપણે જેને કહીએ છીએ ને, અરેબિયન સી છે. સાગર ને સી શબ્દો એક સાથે હોય, કેમ કે નકર આપણે જોવો ને તો હિન્દ મહાસાગર છે. હા, સાગર મહાસાગર કહીએ આપણે, કા એ અમને જિયોગ્રાફી ખાલી આમ જ આવી હતી, ઇંગ્લિશમાં જ આવી હતી, એટલે જરીક કાચું. અને જગ્યાને કંબોઈ કે એટલે કંબોઈ તટ ન્યા કહેવામાં આવે છે એમ, કંબોઈ તટ ઉપર છે. અચ્છા, કંબોઈ એટલે કઈ થાતું હોય, ગામનું નામ છે ન્યા એ જગ્યાનું એમ, કે ન્યા આજુબાજુ ગામે હોય ને એનું નામ છે, અને એના ઉપરથી જ આ તટનું નામ પછી પડ્યું એમ. એટલે સ્તંભેશ્વર મહાદેવ એવી રીતના પડ્યું કે કાર્તિકી એને જે ઓલું થઈ હતી ખરાબ લાગ્યું હતું એને, પછી શંકર ભગવાને આવીને આશીર્વાદ આપ્યા એટલે પછી એના મનમાં બધું ઉતરી ગયું, કે એક રાક્ષસ ને બધાને મુક્તિ બનાવવા માટે એનું. એટલે એવું હોય છે કે પેલા સ્કંદેશ્વર નામ પડ્યું હશે ને પછી સ્તંભેશ્વર થઈ ગયું? ના, સ્તંભ ના નામમાં મને સમજાણું નહીં એટલે કહું છું, બીજું કઈ. અરે એના મંદિરમાં તો પછી કોને કોને પછી રિપેરિંગ કરાવ્યું હશે ને ઘણા? હા, એ ઘણા રાજા હોય, ન્યાના રાજા હોય ને એવું બધું કરાયું હોય ને પછી, તમે ભાવનગર આવ્યું ને? હા, ભાવનગર એટલે ગોહિલવાડ ને એ બધું આવે ને આપણે દરબારી રાજાની, અને દરબારો એટલે આને તો બહુ મહાદેવને તો વધારે માનતા હોય. યુદ્ધ થાતું નથી ને હર હર મહાદેવ ઉપડી જાય તરત જ, એ આપણું શું કહેતા ઓલું વોર ક્રાય એવી રીતના એમ, એનાથી એનર્જી મળે બધાને. હા, એટલે આવી રીતના છે આપણે સ્તંભેશ્વર મહાદેવની કહાની, કેવી રીતના પ્રાગટ્ય થયું ને કેવી રીતના દરિયો બે વાર આવીને શંકર ભગવાનનો અભિષેક કરે છે આપણે. એટલે ત્યાં અત્યારે આપણે જ્યારે પાણી ઉતરી ગયું ને ત્યારે આપણે જોઈએ ને તો એવી મોટી બધી બધી બજાર ભરેલી હોય ને, મંદિર એવું સરસ શણગાયેલું હોય ને એવું બધું હોય. જેવું દરિયાનો આવવાનો ટાઈમ થાય ને પાછો ટાઈમ અલગ અલગ, હા, અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ ટાઈમ બદલતો રહી. એટલે ત્યાં લગભગ મેં કીધું એમ કે પોલીસનું ત્યાં બંદોબસ્ત હોય છે, કારણ કે એક લોકોને નુકસાન થાય તો એ ઘણું બધું ઓલું થઈ જાય. એટલે તરત જ પાણી આવા પાણી હજી થોડુંક આઘું હોય ને ત્યાં બધું ખાલી કરવા માંડે, કે ખાલી કરી લ્યો બધું એમ, ગમે તે દુકાનો હોય તો પછી બધા મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ ને આ બધા, હા, બધાય ન્યા હોય એમ. હા, કેમ કે માણા હવે એને બંધ થોડી કરી શકો કે મંદિરમાં આવવાનું, પણ કમસે કમ એટલું કરી શકો કે ભાઈ હવે પાણી આવે છે, હવે તમારે ધ્યાન રાખવાનું છે. મહાદેવે તારકાસુરને આશીર્વાદ આપ્યું હતું ને એ થોડોક વધારે લાંબો જીવી ગયો જેટલું જીવવું હોય એના કરતા, પણ હવે બીજા બધા એટલા લકી નહીં હોય. એટલે જ ને, અને પાછું આપણે જ્યારે અમાસ હોય ને પૂનમ હોય ત્યારે તો વધારે દરિયામાં ફરતી હોય એટલે ત્યારે વધારે ધ્યાન રાખવું પડે પછી એમ. એટલે ત્યાં ઘણી બધી એકાદશી ને એવું બધું હોય ત્યારે ઘણા લોકો પ્રાર્થના ને એવું બધું કરતા હોય, અને આપણે શ્રાવણ મહિનામાં તો મેળો ભરાતો જ હોય, ખબર જ છે શ્રાવણ મહિના એટલે શંકર ભગવાનનો, એટલે આખો મેળો ભરાતો હોય પછી ત્યાં એમ. એટલે આ હતી આપણી સ્તંભેશ્વર મહાદેવની કહાની. જો તમે લોકો ન ગયા હોય તો તમે લોકો દર્શન કરી લેજો, અમે પણ જાહુ ત્યારે, જો અમે ત્યાં જાહુ તો અમે જરૂરથી વિડીયો વિડીયો ટ્રાય કરશું આ વખતે, એવી ચેનલ એકવાર ચાલુ કરીએ આપણે. હા, આપણે આ અતીતમાં જ આપણે મૂકશું, અમે કોઈ અલગ અલગ જગ્યાએ ભગવાનના મંદિરે ક્યાં જાય તેનો વિડીયો બનાવીને આપણે મૂકશું એમ. હા, એમ. અને આ રીતે કંઈક ને કંઈક નવીન નવીન ટ્રાય કરતા રહેશું આપણે, ભલે ને. તો આપણે શું કહેતા હોય, આ હતો આપણો વિડીયો. વન્સ અગેન, આને લાઈક ડિસલાઈક જે તમારે કરવું હોય બધું બધું કરી દેજો, પણ કાં કરો છો એ જ રીતે અમને કમેન્ટ કરીને કહી દેજો, ભલે ને. અને એવું લાગે કે કંઈક અલગ વસ્તુ વિશે સાંભળવું હોય તો એ તમે એવી રીતના કમેન્ટ કરીને અમને વાત કરજો. હવે આગળ જે કંઈ ફેરફાર આવશે આપણે ચેનલમાં ને એ બધે બધા, એના સાથે તમે અત્યાર સુધી સપોર્ટ કર્યું હોય, તમે અમને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા અગર રહી ગયું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, કે શું થાય ને કે અમે વિડીયોઝ મૂકશી એટલે તમને નોટિફિકેશન આવી જાય, પછી તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરીને આરામથી પછી અમારા વિડીયોઝ જોઈ શકો, ને જે કાંઈ આપણે નવીન કાંઈ લઈ આવી કાં તો કંઈક થાય એમાં ફેરફાર ચેનલમાં થોડાક ટાઈમમાં આવવું જોઈએ, તો એવી રીતના છે ને આપણે પછી કનેક્ટેડ રહી ટૂંકમાં, ભલે ને. અને તમને અમારા વિડીયોઝ ગમે છે એવી રીતના કોઈ બીજા વ્યક્તિને ગમે એવું લાગે તો એમને તમે શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. ઓમ નમો નારાયણ.